વાતચીત થઈ એસીબીને અને સાગતિયા સાથે રાધિકા જલસનો શું નાતો? સાગતિયા સાહેબ સાથે અમારે તો પર્ટિક્યુલર કોઈ એવો નાતો નથી. એ ક્યારેક ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે. હવે નીચેથી કાઉન્ટરમાંથી કાંઈ ને કાંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એને રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય, કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય. પર્ટિક્યુલર વ્યક્તિગત સાગતિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય, એકાદી વખત તો બહુ આઈડિયા નથી. અને બહુ જૂની વાત છે આ, કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ. હવે ક્યારે કોણ ખરીદી કરી જતું, રોજના 100 થી 150 બિલો બનતા હોય. દરેક કરાક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય, જેની ખરીદી હોય કોઈના માટે હોય, કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે. અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બે ખ્યાલ નથી, ક્યાં નામથી બિલ છે એ બી અમને ખ્યાલ ન હોય. પર્ટિક્યુલર એમના નામના કંઈ બિલ નહોતા, પણ એને કોઈ ને કોઈ નામથી બિલ બનાવ્યા છે. એમના બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે, સાગરિયા સાહેબે, કે ભાઈ મેં કોઈ બિલ સાચવા નથી, બાકી એનો લુકઆઉટ છે, અમને તો કંઈ ખ્યાલ નથી. એસીબીએ તમારી સાથે શું વાતચીત કરીને તમે શું કીધું? સાહેબે કીધું કે આ સાહેબ તમારે ત્યાંથી ખરીદી, આ નામના કંઈ ખરીદી થઈ છે, એના પર્ટિક્યુલર નામથી કોઈ બિલ અમારે ત્યાં બન્યા નથી, ખાલી ચોકફટ કરી છે. ઘરેણા લઈને આવ્યા હતા કે કઈ રીતે? શોપિંગ કરી છે, એમને ગોંડલ થી બી ખરીદી કરતા, અલગ અલગ હવે ક્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો દાગીનો જોયા વગર નો કોઈ આઈડિયા આવે. અશોકભાઈ, તમારી સાથે વાતચીત નું માત્ર કારણ એટલું છે કે આ બેનામી સંપત્તિ છે, 22 કિલો જેટલું સોનું ચાંદી મળ્યું છે, એમાં રાધિકાનું પણ સોનું છે, તો આ વ્યવહાર છે એ કઈ પ્રકારનો વ્યવહાર કે બિલ થી થયેલો છે કે કઈ પ્રકારનો? નહીં, બધું મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય. હવે બિલ શું નામથી લીધું છે એ અમને ખ્યાલ ન હોય, કેમ કે એ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચે નીચે એનો વહીવટ કરી દેતા હોય. અમારે ત્યાં બીજું કોઈ એનું એકાઉન્ટ નથી, એના નામના એકાઉન્ટની અંદર કોઈ બિલ પર્ટિક્યુલર બિના નહોતા, પણ કોઈને કોઈ નામથી બિલ બનાવતા હોય જે એની ફોર્માલિટી મુજબ ક્યારે આધાર કાર્ડ પાન કાર્ડની રિક્વાયરમેન્ટ હોય તો એ લોકો આપ્યા હશે. સાગઠિયાના નામે કોઈ બિલ્ડરો સોનું ખરીદી ગયા હોય અથવા તો કોઈ નામો એવા તપાસમાં સામે આવ્યા હોય આપની સાથે? ના, એવું કંઈ નથી. એવી કોઈ મોટી જ્વેલરી પણ એને કદાચ લીધી હોય તો ખ્યાલ નથી, પણ આ તો બહુ જૂની વાત છે. એ તો કે હું 10-12 વર્ષ થી લેતો આવું છું સોનું, દરેક જગ્યાએ થી લેતા હોય. અત્યારે આ લોકો પસંદગી નો વિષય જયારે બહેરાઓ આવતા હોય અને લઈ ગયા હોય તો આપને ખ્યાલ ન હોય. જે દાગીનો સિલેક્શન કર્યો હોય માર્કેટ ભાવ થી બિલ બન્યું હોય અને પેમેન્ટ કર્યું હોય, બિલ વગર અથવા રોકડે થી કઈ રોકડે થી કરી શકે, બિલ વગર મારે ત્યાંથી આઉટ જ ન થાય. કેમ કે હોલમાર્ક કલર દાગીનો કોઈ સમય છેલ્લા 10 વર્ષમાં બિલ વગર નથી વેચ્યો. કેટલા ટાઈમ પહેલા નો દાગીનો એ બી ખ્યાલ નથી મને, યાદ છે ત્યાં સુધી 1-2 વર્ષ થી તો અમારે ત્યાં કોઈ આવ્યું નથી. બીજાના નામે લઈ જતો એવું બને, પોતે બની શકે. તમે આવો અમારે ત્યાં, તમે કયો મારા વેટી લેવી છે, તમે બિલ નામ લખાવો, હું બનાવી દઉં, તમે પૈસા આપો, પછી મારે કોનું નામ છે એનાથી મારે મતલબ જ નથી. પાન કાર્ડ ની જરૂરિયાત કેટલા રૂપિયામાં? 2 લાખ ઉપર અત્યારે છે, પેલા 5 લાખે હતું, એ હવે 2 લાખ થઈ ગયું. 2018 સુધી 5 લાખ નો નિયમ હતો, હવે 2 લાખ. અશોકભાઈ, તમે કીધું 10-12 વર્ષથી આ ખરીદે છે સોનું, એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું છે. પણ આ બધો દાગીનો બહુ જૂનો છે, એમને જે ફોટોગ્રાફ ઉપરથી જોયું તો દાગીનો બધો બહુ જૂનો હોય એ રીતનું દેખાતું હતું ફોટામાં. બીજા ક્યાં ક્યાં એવા રાજકોટના બિલ્ડર જે સોની વેપારીઓ છે ત્યાંથી સોનું આપની સાથે ખરીદ્યું એવું કોઈ? ના ના, એવું કોઈ પર્ટિક્યુલર આ લોકો મને આપો આના માટે નું સોનું એવી કોઈ વસ્તુ મારે ત્યાં બની નથી. એમને આપને સાથે કોઈને બોલાવ્યો હોય ત્યાં એસીબી એવા કોઈ? ના, કોઈ નહીં. ઓકે, ગોંડલના શોરૂમ એવો કયો? ગોંડલનો શોરૂમ જે આપ કહી રહ્યા છો કે ત્યાંથી પણ? અરે ગોંડલ